चलो लक्ष्य चैप्टर नंबर चार पहलो प्रश्न चैप्टर में आवशे वास्तविक रेखा कोने अहीं जे रेखा ना बिंदु वास्तविक संख्या हो जे रेखा ना बिंदु केवी संख्या हो वास्तविक संख्या कोने कहेवाय एक बे त्रण चार बधी केवी संख्याओ कहेवाय वास्तविक अवास्तविक कोने कहेवाय एक अपॉन चार बी अपॉन पांच त्रण अपॉन चार आ बधी ने केवी कहेवाय अवास्तविक अहीं प्रश्न शुं छे वास्तविक रेखा तो जे रेखा ना बिंदु वास्तविक संख्याओ होय एवी रेखा शुं कहे छे वास्तविक रेखा कहे छे एवी रेखा कहे छे वास्तविक रेखा बराबर तो चलो पहलो प्रश्न लखो वास्तविक रेखा नी व्याख्या लखो वास्तविक रेखा वास्तविक संख्या हो रेखा ने वास्तविक रेखा कहे कोने कहेवाय वास्तविक रेखा जे रेखा ना बिंदु केवी संख्याओ होय वास्तविक उपर पड़ी गई ने उपर ने को एक थी पांच तो एक ही वास्तविक पांच पण वास्तविक ने एक थी पांच तो मतलब शू थाय तो वास्तविक जे रेखा ना बे बिंदु छे एनी वच्चे नी जे संख्या हो वास्तविक रेखा ने बिंदु नी वच्चे नी जे संख्या वच्चे नी एटले कई रीते एक थी पांच कमने की बेमत हो कौन आवश्यक एक बे त्रण चार पांच आवश्यक तो एने शू कहेवाय अंतराल शू कहेवाय अंतराल एक थी पांच एक कौन आवशे पांच कौन आवशे ने एक बे त्रण चार पांच आवशे ने बराबर तो अंतराल ने वे क्या शू थाय कोई पण बे वास्तविक संख्याओ वच्चे नी कोई पण बे वास्तविक संख्याओ वास्तविक संख्या होना गण नहीं शू कहे अंतराल शू कहे ऊपर में वास्तविक संख्याओ वच्चे नी वास्तविक संख्याओ ना गण ने शू कहे अंतराल कहवाय बराबर हवे समरूप अंतराल कयो अंतराल समरूप चलो अहीं ने आपणे पहेला पांचे पांच तो चारे चार समझाई दीधुं तमने जो समरूप अंतराल नो मतलब शुं थाय હું અહીંયા એક લખું
less than equal 10, less than equal to 5. And all of them कौन कौन आउट है एक आउट है क्या आउट है यस कौन से इक्वल से पांच आउट है आउट है एम के इक्वल से तो एक आउट है बे आउट है ત્રણ જાય અને બાદ બધી સંખ્યાઓ આવશે તો આને તમે એ કયો આને તમે બી કયો તો સંવૃત તંત્ર એટલે શું તો કે એ બી તથા એ લેસ ધેન જો પહેલા તો એ લેસ ધેન બી માં એ હંમેશા બી કરતા કે હોય ના a less than b માટે a b તથા a અને b વચ્ચે તથા a અને b વચ્ચે તમામ વાસ્તવિક સંખ્યાઓના ગણને કયો અંતરાલ કહેવાય સંવૃત એટલે a ને સમાવતી b ને સમાવતી તથા a અને b વચ્ચે કોને સમાવતી a પછી b અને a અને b તમામ વાસ્તવિક સંખ્યાઓના ગણ કયો અંતરાલ કહેવાય સંવૃત સંવૃતમાં કોણ આવે બધું જ આવે બરાબર એ આવશે બી આવશે એ અને બી વચ્ચે આને મોટા કૌંસ વડે દર્શાવો કયા કૌંસ વડે મોટા એક આવડ એટલે બીજું તરત સમજે છે સંવૃત આવડી ગયું તો વિવૃત હવે વિવૃતમાં કેવું હોય એક લેસ ધેન એક્સ લેસ ધેન પાંચ લખું છું એનો મતલબ શું એક આવશે પાંચ આવશે અહીંયા જો એક આવશે નહીં આવે પાંચ આવશે નહીં પણ એક અને પાંચ વચ્ચે નહીં આવશે કોણ કોણ આવશે એટલે ચાર ચાર આવશે તો એકને નહીં સમાવતી પાંચને નહીં સમાવતી એટલે એને નહીં સમાવતી બીને નહીં સમાવતી પરંતુ એ અને બી વચ્ચે એને નહીં સમાવતી બીને નહીં સમાવતી પરંતુ એ અને બી વચ્ચે તમામ સંખ્યાઓના ગણને કયો અંતરાલ કહેવાય વિવૃત અંતરાલ એટલે નાના કૌંસ વડે દર્શાવો એ કૌંસ વડે ના ટૂંકમાં સંવૃત એટલે આવે વિવૃત એટલે ના બરાબર હવે સંવૃત અંતરાલ આવે વિવૃત અંતરાલ આવે એની પછી આવે સંવૃત વિવૃત શું આવે એટલે મોટો કૌંસ અને નાનો કૌંસ તો એક આવશે પાંચ આવશે નહીં એને સમાવતી બીને નહીં સમાવતી પરંતુ એ અને બી વચ્ચે શું એને સમાવતી બીને નહીં સમાવતી તથા એ અને બી વચ્ચે ખ્યાલ આવી ગયો પાસે કયો અંતરાલ કહેવાય સંવૃત વિવૃત અને પછી આવશે કયો આવશે વિવૃત સંવૃત વિવૃત સંવૃત નો મતલબ શું થશે નાનો કૌંસ અને મોટો તો અહીંયા શું લખા છે એક આવશે નહીં આવે કોણ આવશે બે ત્રણ ચાર પાંચ આવશે તો એને નહીં સમાવતી પરંતુ બીને સમાવતી અને એને બી વચ્ચે તમામ સંખ્યાઓના ગણ શું કહેવાય વિવૃત સંવૃત પેલા કેટલા આવશે ચાર કયા ચાર
Again, at the wake of death. They wake up, સામીપ્ય સ્વરૂપ કયું સ્વરૂપ સામીપ્ય
સામિપ્ય સ્વરૂપ અહીંયા છે એમ એ ડેલ્ટા જો આને ડેલ્ટા કહેવાય શું કહેવાય હવે આપણે આને શું કહીશું ડેલ્ટા થ્રી એન્ડ થ એમ શું કહેવાય ડેલ્ટા એન એ ડેલ્ટા બરાબર આ કયું સ્વરૂપ સામી કયું સ્વરૂપ પછી બીજું માનાંક સ્વરૂપ કયું સ્વરૂપ માનાંક માનાંકમાં એક્સ માઇનસ એ લેસ દેન ડેલ્ટા માનાંકમાં શું લખવાનું એક્સ માઇનસ એ માનાંક કોને કહેવાય બે બાજુ લાઈન હોય શું કહેવાય માનાંક એક્સ માઇનસ એ લેસ દેન ડેલ્ટા પછી ત્રીજું અંતરાલ સ્વરૂપ કયું સ્વરૂપ અંતરાલ તો એ માઇનસ ડેલ્ટા શું થશે અંદર એ માઇનસ ડેલ્ટા અને એ પ્લસ દાખલાની અંદર કોઈ પણ બે વસ્તુ આપી દે છે એટલે કોઈ પણ એક સ્વરૂપ આપે તો કયું કા માનાંક હશે કા અંતરાલ હશે કા સામે આપણે બીજા બે સ્વરૂપ શું કરવાના શોધ કરવાના એક હશે ને બીજા બે શોધ કરવાના બહુ સહેલો છે આ બે માસનો દાખલો ને એમસીક્યુ આવો પ્રશ્ન હશે તમારા કોઈ અંતરાલ સ્વરૂપમાં દર્શાવો ચલો એ બરાબર શું થઈ ગયું આ થઈ ગયું ડેલ્ટા બરાબર પહેલું એ હોય પછી શું હોય ડેલ્ટા બરાબર હવે કયા સ્વરૂપમાં દર્શાવીશું આ સામાન્ય હતું તો કયા સ્વરૂપમાં આવશે અહીંયા માનાંક તો ચલો માનાંક સ્વરૂપમાં શું લખાશે એક્સ માઇનસ એ લેસ ધેન ડેલ્ટા એક્સ માઇનસ પાંચ લેસ ધેન ઝીરો પછી કયા સ્વરૂપમાં આવશે અંતરાલ સ્વરૂપમાં શું લખાશે એ માઇનસ ડેલ્ટા એ પ્લસ એ એટલે કેટલો છે પાંચ પાંચ માઇનસ ઝીરો પોઈન્ટ બે અને પાંચ પ્લસ ઝીરો પોઈન્ટ પાંચ માંથી ઝીરો પોઈન્ટ બે જાય તો ચાર પોઈન્ટ આઠ પાંચ પોઈન્ટ બે ક્લિયર સમજાઈ ગયો એટલું ચલો બીજો દાખલો આપણે સમજી લેવાનું પહેલું છે એ છે અને પછી છે એ શું છે ડેલ્ટા તો એ કેટલો થશે ત્રણ ડેલ્ટા ઝીરો હવે શું આવશે પહેલા કયું સ્વરૂપ એ બરાબર શું લખીએ ત્રણ ડેલ્ટા બરાબર હવે કયું સ્વરૂપ આવશે પહેલા માનાંક સ્વરૂપ પછી કયું સ્વરૂપ તો એ માઇનસ ડેલ્ટા ત્રણ માઇનસ ઝીરો પોઈન્ટ ઝીરો એક ત્રણ ત્રણ માંથી ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો એક કરો ત્રણ પોઈન્ટ ઝીરો ઝીરો આ કયો લાગ્યો તો ઉદાહરણ નંબર બે બરાબર હવે ઉદાહરણ નંબર ત્રણ શું લેવું જોઈએ એક્સ પ્લસ એ લેસ ધેન 0.5 આ કયા સ્વરૂપમાં આવ્યો માને આપણે તો કયા સ્વરૂપે લખવાનું સામ્યુપ્ય અને અંતર હવે પહેલા એ સમજો અહીંયા જનરલી પ્લસ વન આપો હોય શું અહીંયા માઇનસ અહીંયા આવે શું માઇનસ આવે ને પણ આપો શું
એનો મતલબ એક કેવો હોવો જોઈએ, માઇનસ હોવો જોઈએ. કોઝી પ્લસ થાય ને એના વગર થઈ શકે? એક કેવો હોવો જોઈએ? માઇનસ. કોઝ માઇનસ માઇનસ પ્લસ જે હોય ને, સૂત્ર પ્રમાણે શું આવે? અહીંયા માઇનસ આવે, અહીંયા શું આવે? કોઝ પ્લસ. એટલે એક કેવો હોવો જોઈએ? માઇનસ. તો આપણે લખીશું કે ભાઈ એ બરાબર શું થશે? માઇનસ. ડેલ્ટા બરાબર, હવે કયા આપણે સ્વરૂપ લખવાના? સામિત્ય. સ્વરૂપ શું થશે? n a n a કેટલો છે? માઇનસ. ડેલ્ટા 0.5. પછી કયું સ્વરૂપ આવશે? 15 સ્વરૂપ બરાબર a માઇનસ ડેલ્ટા a એટલે માઇનસ 1 માઇનસ 0.5 માઇનસ 1 માઇનસ 1.5 અને માઇનસ 0.5. ક્લિયર? સમજાઈ ગયું? ચલો ઘણી જ વાત, હજી બાકી નથી.